Hello friends, today we are going to start unit 2. Unit 2 ma pan be read apvama avela chhe barabar ane banne read motivational chhe tamne prerna ape e baad lesson chhe pehla read ma ek lesson chhe jare biju read ek poem chhe barabar board ne dhyan ma liye to banne read important रीड वन स्टार्ट करिए एनी पहला प्री टास्क में लेसन ने संबंधित लेसन साना विषय शीखवा है शो मोटिवेशन पूरु पाड़े छे एने संबंधित एक पोएम आपेली छे बी द बेस्ट आपणे भणवानी नथी मात्र तमने माहिती आपूँ छूँ बी द बेस्ट तमे स्टैंडर्ड टेन्थ बराबर में तमे भणेला छो अने तमने याद होय तो आ पोएम एवुं शीखवे छे के तमे जे पण करता हो ने ए तमारुं काम तमारे 100% परफॉर्मन्सथी करवानुं होय छे जो तमे तमारा काम में 100% परफॉर्मन्स आपशो तो तमे चोक्कस तमारा कार्य में सफल थशो बराबर आजे दुनिया नी अंदर जे अबजो खरबोपति जे छे एवाना 10 માંના 8 एवा 10 અબજો ખરબોપતિમાંના 8 10માંથી 8 એ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉપર આવેલા છે એ પછી માર્ક્સ ઝુકરબર્ગ હોય વોલ ડિઝની હોય કે માઇક્રોસોફ્ટના માલિક હોય બરાબર आ दरेक जन सामान्य स्थिति में ऊपर आवेला छे तो आ पोएम आपणे एवुं शीखवे छे के तमे जे पण काम करो ए बेस्ट करो सारू करो काम नानू के मोटू होई शके पण जो तमे एने 100% ध्यान आपीने करो तो तमने चोक्कस सफलता मळे बराबर एनी पाछळ लागी रहो ए कामने निष्फळता मळवाथी एने छोड़ी नहीं देवानुं बराबर आवुं ज मोटिवेशन पूरु पाडवा माटे आपणे आ रीड वन यूनिट टू नुं जे रीड वन छे ए रीड वन में जे पात्र आपेलुं छे જેમનું નામ છે વોલ્ટ ડિઝની આખા વિશ્વની અંદર વોલ્ટ ડિઝની નામ કોઈ ચોક્કસ ઓળખની મહતાજ નથી એને કોઈ ચોક્કસ પરિચયની જરૂર નથી વોલ્ટ ડિઝની નામ લો ને એટલે આપોઆપ ખબર પડી જાય કે ભાઈ કાર્ટૂન ને દુનિયાની અંદર ફેલાવનાર વ્યક્તિ આ બરાબર આ લેસનમાં વોલ્ટ ડિઝનીની બાળપણથી લઈને એની સફળતા અને ત્યાંથી લઈને એના મૃત્યુ સુધીનું સંપૂર્ણ વર્ણન બરાબર એના ભાઈ દ્વારા વોલ્ટ ડિઝનીના જ ભાઈ રોય ડિઝની દ્વારા આલેખવામાં આવેલું છે આપવામાં આવેલું છે તો જરા લેસનમાં ધ્યાન આપજો અને સ્પેલિંગ્સ દરેક હું તમને કહેતો જઈશ સિમિલર વર્ડ્સ કહેતો જઈશ જે જરૂરી હશે અને જે વિડીયો જ્યાં સુધીનું ચલાવીશ ને જે સુધીના વિડીયો તમને સેન્ડ કરીશ એટલા ભાગના સ્પેલિંગ્સ પણ હું તમને લખીને સેન્ડ કરતો રહીશ બરાબર જે તમારે નોટબુકમાં લખી દેવાના રહેશે ઓકે તો હવે ફ્રેન્ડ્સ લેસનમાં ધ્યાન આપીશું આપણા લેસનનું નામ છે અનફોર્ગોટેબલ વોલ્ટ ડિઝની રીડ વન હેડિંગ નોટબુકમાં તમારે આપી દેવાનું છે રીડ વન અનફોર્ગોટેબલ વોલ્ટ ડિઝની એટલે ક્યારેય ન ભૂલી શકાય એવો વોલ્ટ ડિઝની એના રાઇટર એના પોતાના જ સગા મોટા ભાઈ રોય ડિઝની છે બરાબર અવિસ્મરણીય વોલ્ટ ડિઝની ચાલો ડિઝની વિશે વોલ્ટ ડિઝની વિશે જાણીએ થોડું માહિતી મેળવીએ એના વિશે રોય ડિઝનીનું સેન્ટન્સ છે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર Yet, his influence lingers like a living presence over the studio, where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. Eka sentence hai. Roy Disney hai, aaj varnan karelu chhe ne, e Walt Disney na mrityu pachi ene varnan karelu chhe. Barabar? અહીંયા થોડાક શબ્દો છે પહેલાં હું તમને સમજાવી દઉં ત્યાર પછી વાક્ય સમજાવું સેન્ટન્સ પછી સમજાવું છું જેમ અહીંયા લખ્યું છે નો મોર યેટ નો મોર નો મોરનો અર્થ થાય છે જીવિત નથી મૃત્યુ પામેલા છે નો મોરનો અર્થ આ થાય છે અહીં બરાબર નો મોર એટલે જીવિત નથી ઇન્ફ્લુઅન્સનો અર્થ થાય છે પ્રભાવ અસર બરાબર એમને પ્રભાવ કે એમને અસર લિંજર્સનો અર્થ થાય છે ટકી રહેવું લિંજર્સનો અર્થ થાય છે ટકી રહેવું બરાબર સ્ટે ધેર એમ
અને પ્રેઝ લિવિંગ પ્રેઝન્સ એટલે હયાત વ્યક્તિની જેમ. તો અહીં આપવામાં છે, રોય ડિઝની એવું કહે છે કે મારા જે ભાઈ છે, મારો જે ભાઈ છે નાનો, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારો ભાઈ વોલ્ટ હવે આ દુનિયામાં રહ્યો નથી, એટલે કે હયાત નથી, એ જીવિત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. તેમ છતાં એનો જે પ્રભાવ છે, એમનો એ પ્રભાવ એ આખા સ્ટુડિયોમાં હજી પણ જાણે જીવિત હોય એ રીતે જ એનો પ્રભાવ લોકો પર છે, ત્યાં કામ કરનારો લોકો ઉપર છે. ડિઝની સ્ટુડિયોની વાત કરી છે. સ્ટુડિયો એટલે કયા સ્ટુડિયોની? ડિઝની સ્ટુડિયો, જે દુનિયાનું એક બહુ મોટું સ્ટુડિયો છે, બરાબર, હોલિવૂડની અંદર આવેલું બહુ મોટું સ્ટુડિયો છે આ. તો એ ડિઝની સ્ટુડિયોમાં સ્પોટ બોયથી લઈને ઉપર સ્ટોરી રાઇટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર ડિઝની સ્ટુડિયોના, એ બધાની વચ્ચે આજે વોલ્ટ ડિઝની જાણે મરી ગયા પછી પણ હયાત હોય ને એવી રીતે એની અસર છે. આ શું દર્શાવે છે આ વાક્ય? આ વાક્ય એવું દર્શાવે છે કે છે ને, આપણું કામ બોલવું જોઈએ. તમે કેટલું જીવો છો એ જરૂરી નથી, કેવું જીવો છો ને એ મહત્વનું છે, બરાબર, એવું દર્શાવે છે. તો વોલ્ટ ડિઝની મરી ગયા પછી પણ જાણે હજુ હયાત હોય ને એવું લોકો એને સમજે છે, એવો એનો પ્રભાવ છે. શાના કારણે એનો એવો પ્રભાવ છે? વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ. આ એ સ્ટુડિયોની વાત છે કે જ્યાં એણે પોતાના કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ્સ બનાવી, ફીચર મૂવીઝ બનાવી, બરાબર, કે જેના કારણે આ બધાએ જ એને આખી દુનિયામાં જાણીતો કરી દીધો, પ્રખ્યાત કરી દીધો, અને આજે આખી દુનિયાના લોકો વોલ્ટ ડિઝનીને ચાહે છે, બરાબર. વૃદ્ધ વ્યક્તિથી લઈને, નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી બધા જ વોલ્ટ ડિઝનીને ઓળખતા હોય, બરાબર. યુરોપની અંદર તો એ ફેમસ છે જ, પણ આ બાજુ એશિયાના દેશોમાં પણ વોલ્ટ ડિઝની એટલો જ ફેમસ છે પોતાના કામને કારણે, એના કાર્ટૂન્સ અને એની નેચર ફિલ્મ્સને કારણે, બરાબર. આગળ જોઈએ. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર અહેડ, બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. રોય ડિઝની એવું કહે છે કે આજે પણ હું જ્યારે સ્ટુડિયોના કાફલા વચ્ચે જાઉં છું, સ્પેલિંગ હું સમજાવું છું તમને, ક્રૂ એટલે કાફલો, તો હું આજે પણ જ્યારે અમારા સ્ટુડિયોના કાફલા વચ્ચે, એ લોકો વચ્ચે જ્યારે હું જાઉં છું, તો મને ભાગ્યે જ એની અસર મને નહીં દેખાઈ હોય. આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર, મોટા ભાગે હું એવું વિચારું છું કે હું જ્યારે પણ એ ત્યાં જાઉં, સ્ટુડિયોમાં જાઉં છું, ત્યારે મહદઅંશે હું એવી આશા રાખું જ છું કે મને મારો પાતળા બાંધાનો ઊંચો દેશી દેહ કાઠી ધરાવતો, દેશી દેહ કાઠી એટલે એકદમ સામાન્ય બાંધાનો પતલો લાંબો છોકરો, બરાબર, જે માથું નીચે નમાવીને કોઈ પોતાના નવા પ્રોજેક્ટની અંદર જાણે ખોવાયેલો હોય, એવું હું આશા રાખતો હતો કે હું જાઉં સ્ટુડિયોમાં અને મને મારો ભાઈ ત્યાં પોતાના કોઈ નવા પ્રોજેક્ટ પર વિચાર કરતો બેસેલો જોવા મળે, બરાબર. વાક્ય સમજાયું હશે તમને. અંદર સ્પેલિંગો આપેલી છે, એક્સપેક્ટ એટલે આશા રાખવી, ટુ એન્કાઉન્ટર, ટુ એન્કાઉન્ટરનો અર્થ થાય છે મળવું, ટુ એન્કાઉન્ટર એટલે મળવું, સામનો કરવો, મીટ અથવા કમ અક્રોસ કહેવાય સિમિલર વર્ડ તરીકે. કન્ટ્રી બોય, અચ્છા કન્ટ્રી બોયનું શબ્દ ખાસ સમજી લઈએ. કન્ટ્રી બોયનો અર્થ થાય છે દેશી લાગતો, દેશી એટલે પેલું ગામડીઓ લાગતો હોય ને એવું, પાતળા બાંધાનો એકદમ દેશી છોકરો, એકદમ સિમ્પલ, એમ કન્ટ્રી બોય ફિગરનો અર્થ એવો થાય છે. બોર્ડ, બોર્ડ એટલે માથું નમાવવું, બરાબર, આ એના સ્પેલિંગ્સ છે. તો હું આજે પણ એવી અપેક્ષા રાખું છું કે હું જ્યારે જ્યારે અમારા સ્ટુડિયોના કાફલા વચ્ચે જાઉં તો મને મારો એ પાતળા બાંધાનો, બરાબર, દેશી કાઠી ધરાવતો, દેશી કાઠી એટલે એકદમ પાતળું શરીર ધરાવતો મારો એ ભાઈ માથું નમાવીને પોતાના કોઈ નવા પ્રોજેક્ટમાં ખોવાયેલો હોય એ મને જોવા મળે. એટલે એના ભાઈ પર, રોય ડિઝની પર પણ વોલ્ટ ડિઝનીની આટલો પ્રભાવ છે પોતાના ભાઈ પર, બરાબર. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. ડ્રાઇવિંગ ફોર્સ, બરાબર, ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ થાય છે ચાલક બળ. ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ શું થાય છે? ચાલક બળ. રોય ડિઝની એવું કહે છે કે વોલ્ટ જ્યારે હયાત હતો, જ્યારે જીવિત હતો ત્યારે પણ, અને આજે જ્યારે જીવિત નથી ત્યારે પણ,
સ્ટુડિયોની અંદર અમે બધા જે કંઈ કામ કરીએ છીએ ને, તો અમારા બધા માટે વોલ્ટ કેવો વ્યક્તિ હતો? તો એ અમારા માટે ચાલક બળ હતો. ચાલક બળ એટલે એ અમને ફોર્સ કરતો, પ્રેરણા હતો. એના કારણે અમને કામ કરવાનું પ્રોત્સાહન મળતું. એને જોઈએ ને તો પ્રોત્સાહન મળતું. એને જોવાથી કામ કરનાર જે પણ વ્યક્તિ પોતાનું કામ કરતો હોય ને, એને પોતાનું કામ એવું લાગતું કે આપણે છે ને વોલ્ટ જેવું પરફેક્શન લાવીએ કામમાં. બરાબર, દરેકની એવી અપેક્ષાઓ થતી. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, પછી એ કોઈ કાર્ટૂન મૂવી કે ફીચર મૂવી સ્ટુડિયોમાં બનાવવાની વાત હોય કે ડિઝનીલેન્ડ બનાવવાની વાત હોય, બરાબર, દરેક જગ્યાએ ત્યાં કામ કરનારા લોકો પોતે જે કામ કરી રહ્યા છે એ વોલ્ટ પ્રમાણે હશે કે નહીં, વોલ્ટને ગમશે કે નહીં, આવી અપેક્ષાએ કામ કરતા હતા. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઈવ. એઝ ઇફ તમે જોઈ શકો છો, એઝ ઇફ એ ફંક્શન છે, તમે 11મામાં ભણેલા છો, ફંક્શનનું નામ છે મેકિંગ સપોઝિશન. બરાબર, તો એ લોકો, ધેટ પીપલ એટલે તે લોકો સતત કામ કરતા કરતા વોલ્ટને યાદ કર્યા કરે છે, વોલ્ટનું નામ લયા કરે છે, જાણે કે એ હજી પણ જીવતો હોય. એટલે માનો કે સ્ટોરી રાઇટર છે, કે સ્ટોરી રાઇટર સ્ટોરી તૈયાર કરતો હોય ને, તો સ્ટોરી લખ્યા પછી એને ડાયલોગ લખતો જાય ને, એટલે એને એવું થાય કે આ ડાયલોગ વોલ્ટને ગમશે ખરા, વોલ્ટની અપેક્ષા પ્રમાણે આ ડાયલોગ છે કે નહીં, એ વિચારતો એ લખતો હતો. બરાબર, એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. જ્યારે જ્યારે પણ અમે કોઈ નવી પિક્ચર શરૂ કરતા, કે પછી ડિઝનીલેન્ડની અંદર કોઈક નવું ફીચર, કોઈ નવું અંગ ઉમેરતા, કોઈ નવી રાઇડ આવતી, બરાબર, કંઈક નવા ફેરફાર અમે કરતા, તો ચોક્કસ એને જોઈને અમારામાંથી કોઈ એક એવું કહેતું જ, એવું અમારામાંથી કોઈક એવું બોલી જ જતું, બાઉન્ડ ટુ સે એનો મતલબ થાય છે કે બોલી જવા માટે બંધાયેલા હતા, એવું બોલી જ જવાતું હતું કે આઈ વન્ડર, હું માનું છું કે વોલ્ટને મારું કામ ગમશે ખરું, હું જે કામ કરું છું એ વોલ્ટને ગમશે. બરાબર, આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ.